हेलो मित्रों, फरी एक बार तमारो स्वागत छे अमारी चैनल विवेकानंद एकेडमी ऑफ लर्निंग में। अने आज आपणे वात करवाना छीए बीकॉम सेम फोर ना सब्जेक्ट QTRM ना विषे। अने जो तमे अमारी चैनल पर न हो अने तमे हजी सुधी अमारी चैनल ने सब्सक्राइब ना करी होय तो सब्सक्राइब करी दो अने अमारी साथे जोड़ाई जाओ। अने टेलिग्राम नी लिंक अने व्हाट्सअप ग्रुप नी लिंक डिस्क्रिप्शन में अमे आपेली छे तो तेरा द्वारा पण तमे अमारी साथे जोड़ाई सको छो अने गमे त्यारे अमे जे नवो वीडियो अपलोड करीए तेनी माहिती तमे मेळवी सको छो। तेनी लिंक टेलिग्राम नी लिंक पण डिस्क्रिप्शन में छे अने व्हाट्सअप ग्रुप नी पण लिंक डिस्क्रिप्शन में छे। तो चलो शुरू करिए आजनो वीडियो अने आ सिवाय बीजा बधा सब्जेक्टना वीडियो आवशे। नंबर एक के निराकरणीय परिकल्पनानो संकेत कयो छे। निराकरणीय परिकल्पनानो संकेत कयो छे तो H0 तेनो संकेत छे। नंबर बे निराकरणीय परिकल्पना चकासता पहेला संशोधक संभव नक्की करे तेने शुं कहेवाय छे। निराकरणीय परिकल्पना चकासता पहेला संशोधक संभव नक्की करे तेने शुं कहेवाय छे तो सार्थकता कक्षा कहेवामां आवे छे। नंबर त्रण कि निराकरणीय परिकल्पना खोटी होवा छता तेनो अस्वीकार करवामां आवे त्यारे थती भूलने कई भूल तरीके ओळखवामां आवे छे तो तेने बीटा भूल तरीके ओळखवामां आवे छे। निराकरणीय परिकल्पना जो खोटी होय अने अस्वीकार करवामां आवे तो थती भूलने शुं थाय बीटा भूल तरीके ओळखवामां आवे छे। नंबर चार कि निराकरणीय परिकल्पना साची જે આગળનો પ્રશ્ન હતો નંબર ત્રણ તેમાં ખોટી અને એમાં શું છે કે નિરાકરણીય પરિકલ્પના સાચી હોવા છતાં તેનો સ્વીકાર કરવામાં આવે ત્યારે થતી ભૂલને કઈ ભૂલ તરીકે ઓળખવામાં આવે છે તો પ્રકાર એક ભૂલ, તેને પ્રકાર એક ભૂલ તરીકે ઓળખવામાં આવે છે। નંબર પાંચ કે પરિકલ્પના એટલે શું। પરિકલ્પના એટલે શું તો પરિકલ્પના એટલે પ્રશ્નોના કામ ચલાવ અંગેની ધારણાઓ, પ્રશ્નોના કામ ચલાવ અંગેની ધારણાઓ। નંબર છ કે વિકલ્પ પરિકલ્પનાને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે। વિકલ્પ પરિકલ્પનાને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે તો તેને સંશોધન ઉત્કલ્પના તરીકે ઓળખવામાં આવે છે, સંશોધન ઉત્કલ્પના તરીકે। નંબર 17 કે નીચેનામાંથી કયો સંભાવના આધારિત નિદર્શનથી, નીચેનામાંથી કયો સંભાવના આધારિત નિર્દેશ નથી તો અનુસાંગિક નિર્દેશ જો તેની અંદર વિકલ્પમાં આપેલો હોય તો અનુસાંગિક નિર્દેશ તમારે લખવાનો રહેશે તો તે શું નથી કે સંભાવના આધારિત નિર્દેશ નથી તો અનુસાંગિક નિર્દેશ। નંબર 8 કે નીચેનામાંથી કયો સંભાવના આધારિત નિર્દેશ નથી। બિન સંભાવના આધારિત, પેલો જે સંભાવના આધારિત નિર્દેશ કીધું હોય તો અનુસાંગિક, અને બિન સંભાવના આધારિત નિર્દેશ નથી કીધું હોય તો ઝુમખા નિર્દેશ। જો બિન સંભાવના આધારિત નિર્દેશ કહેવામાં આવ્યો હોય તો ઝુમખા નિર્દેશ। નંબર 10 કે નીચેનામાંથી કયો સમિષ્ટનો પ્રાચલ નથી, નીચેનામાંથી કયો સમિષ્ટનો પ્રાચલ નથી તો તેની અંદર સ્મોલ એસ બીજા આપેલા હોય તો એની અંદર કેપિટલ એસ, નીચેનામાંથી કયો સમિષ્ટનો પ્રાચલ નથી તો કેપિટલ એસ। નંબર 10 કે નીચેના ને સંશોધન પ્રક્રિયાના સોપાનોના ક્રમમાં ગોઠવો। નંબર 1 ઉત્કલ્પનાઓ, નંબર 2 ઉપકરણની રચના, નંબર 3 માહિતી એકત્રીકરણ, નંબર 4 સમસ્યાની પસંદગી તો તેને સોપાનોના ક્રમમાં ગોઠવવાનો છે। નંબર 4 પ્રથમ સમસ્યાની પસંદગી, બાદમાં ઉત્કલ્પનાઓ, બાદમાં ઉપકરણની રચના અને લાસ્ટમાં માહિતી એકત્રીકરણ। નંબર 11 કે નિર્દેશના માપોને શું કહે છે, નિર્દેશના માપોને શું કહે છે તો તેને આગણન કહે છે, નિર્દેશના માપોને આગણન કહે છે। નંબર 12 કે સમિષ્ટના માપોને શું કહે છે, સમિષ્ટના માપોને શું કહે છે તો સમિષ્ટના માપોને પ્રાચલ કહેવામાં આવે છે। નંબર 13 કે વિચરણ એટલે શું, વિચરણ એટલે શું તો વિચરણ એટલે પ્રમાણિત વિચલનનો વર્ગ, વિચરણ એટલે પ્રમાણિત વિચલનનો વર્ગ। નંબર 14 કે અવલોકનોની પુનરાવર્તનની સંખ્યાને શું કહે છે, અવલોકનોની પુનરાવર્તનની સંખ્યાને શું કહે છે તો તેને આવૃત્તિ કહેવામાં આવે છે, બધા જાણતા જ હશે। નંબર 15
चार बाय चार लेटिन चौरस बॉक्स चौरस रचवामा प्लॉट संख्या केटली छे? चार बाय चार लेटिन चौरस रचवामा प्लॉट संख्या केटली छे? तो तेनी अंदर आंसर आवे छे 16। नंबर 16, कई प्रायोगिक रचना में हर स्तंभ अने मावजतनी संख्या सरखी होय छे? कई प्रायोगिक रचना में हर स्तंभ अने मावजतनी संख्या सरखी होय छे? तो एनी अंदर आंसर आवे छे LSD। नंबर 17, जो बधाज प्लॉट लगभग समांग होय तो कई प्रायोगिक रचना उपयोग में लेवाशे? जो बधाज प्लॉट लगभग समांग होय तो कई प्रायोगिक रचना उपयोग में लेवाशे? तो CRD। कई प्रायोगिक रचना हर स्तंभ ने मावजत ने कीधु होय तो LSD। अने जो बधाज प्लॉट लगभग समांग होय तो कई प्रायोगिक रचना पर उपयोग में लेवाशे? तो तेनी अंदर आंसर आवशे CRD। पछी प्रश्न नंबर 18, के अन्वा योजनानी योग्यताना परीक्षण माटे स्वातंत्रनी मात्रा जणावो। अन्वा योजनानी योग्यताना परीक्षण माटे स्वातंत्रनी मात्रा जणावो, तो NK1। तेनो आंसर आवे छे NK1। नंबर 19, के बे समिष्ट विचरणोना सार्थकता परीक्षणों माटे कयो परीक्षण वापरवामां आवे छे? बे समिष्ट विचरणोना सार्थकता परीक्षणों माटे कयो परीक्षण वापरवामां आवे छे? तो तेनो आंसर छे F परीक्षण। बे समिष्ट विचरणोना सार्थकता परीक्षणों माटे कयो परीक्षण वापरवामां आवे? तो F परीक्षण। नंबर 20, के विचरणना पृथ्थकरणनी पद्धतિઓ કોણે વિકસાવી છે? વિચરણના પૃથ્થકરણની પદ્ધતિઓ કોણે વિકસાવી છે? તો તેનો આન્સર છે પ્રોફેસર આર એ ફિશર। તો વિવેકાનંદ એકેડેમી ઓફ લર્નિંગ તરફથી તમને પરીક્ષાઓની ખૂબ જ સારી શુભકામનાઓ, અને આ જે 20 પ્રશ્નો હતા તે તમારી એક્ઝામ માટે ખૂબ જ ઉપયોગી નીવડશે, અને આ સિવાય બીજા જે પ્રશ્નો છે તેની અમે રજૂઆત કરીશું, અને આ વિડીયોને તમારા મિત્રો સાથે શેર કરો જેથી બધાને આ જે મટીરિયલ છે તેમને મળી રહે, અને અમારી ટેલિગ્રામ અને જે વોટ્સઅપ ગ્રુપમાં જોડાશો તમને તો તેની PDF પણ અમે મૂકતા રહીશું, તો જે પણ મટીરિયલ આવશે તે પણ તમને મૂકતા રહીશું। તો આ રીતે અમારી ચેનલ સાથે જોડાયેલા રહો અને આ વિડીયોને વધુમાં વધુ શેર કરો જેથી તેમને પણ આ ઓનલાઈન પરીક્ષા છે તેની અંદર ઉપયોગી નીવડે। તો થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો, થેન્ક યુ સો મચ।